સાવલીમાં કરવાની તડામાર તૈયારીઓ. સાવલીના ભાટિયા મેદાનમાં અંબામાની આરાધનાનું પર્વ એટલે ગરબા મહોત્સવનું આયોજન. સ્થાનિક ધારાસભ્ય સંચાલિત સરગસ્ત મહેન્દ્રભાઈ નામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું, જેના વરસાદે જેથી વરસાદી વિરામ લેતા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ધારાસભ્ય ગરબા ગ્રાઉન્ડની મુલાકાત કરી સમગ્ર ગુજરાતને મેઘરાજા ગમરોડી રહ્યા છે, અને જેમાં વડોદરા શહેર અને તાલુકાના ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. 135 સાવલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતની નામદારના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ નામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદ્યશક્તિ અંબામાની આરાધનાનું પર્વ એટલે ગરબા મહોત્સવનું આયોજન કરાવ. મોટા શહેરોમાં વાણિજ્ય આશયથી ગરબાઓનું પાસ વેચી આયોજન કરાતું હોય છે, પણ ગ્રામીણ લેવલે ઇનામદાર પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આધુનિક સંસાધનો અને પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદ રોમિલ ચાની, સ્નેહલ ચાની, તન્વી સેજલિયા સહિત ભાટિયા મેદાનમાં રમઝટ બોલાવશે, અને સાવલી નગર અને સાવલી ડેસર તાલુકા 135 વિધાનસભા મતવિસ્તારના ગરબા ખેલૈયાઓને વિશાળ વ્યવસ્થા સાથેના મેદાનમાં મા અંબેની આરાધના ગરબાની મજા વિનામૂલ્ય માણી શકાય તેવું આયોજન કરાવ્યું છે. વરસાદી ખમૈયા કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર તડામાર તૈયારીઓ કરાઈ રહી છે, જેનું નિરીક્ષણ કેતની નામદારે કર્યું અને તમામ ગરબા ખેલાયાઓને શુભેચ્છા પાઠવી હતી. જય અંબે, જય માતાજી. આ જ્યારે 3 તારીખથી માના નવરાત્રિ મા આદ્યશક્તિના નોરતા જ્યારે ચાલુ થતા હોય ત્યારે સૌ પ્રથમ તો નવરાત્રિની એડવાન્સમાં સૌને શુભેચ્છાઓ આપું છું, અને મારા સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય અને આજુબાજુના તાલુકાના લોકો માટે પણ ખૂબ સરસ ગરબાનું આયોજન. જે રીતે શહેરી વિસ્તારની અંદર જે ગરબા થઈ રહ્યા છે અને જે ગરબા એમને પૈસા ખર્ચીને એમને પાસ લઈને ગરબામાં એ લાભ લઈ શકે છે, એવો લાભ પરમ પૂજ્ય સ્વામીજી અને ગિબીનાથ દાદાની અસીમ કૃપાથી મારી આ સાવલીની ધરતી પર જ્યારે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ મારા પિતાશ્રીના નામથી ચાલતા ટ્રસ્ટ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે. આયોજનની અંદર વરસાદ પણ ખૂબ હોવાથી વારંવાર અમારા યુવાનો એની પાછળ તડામાર તૈયારી કરી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે, પણ માતાજીની કૃપા કાયમ માટે સારા કાર્યમાં રહી છે, બાપજીના આશીર્વાદ પણ છે. મને વિશ્વાસ છે કે માના નવરાત્રિ ખૂબ સારી રીતે માની આરાધના પણ થશે અને અહીં ખેલૈયાઓ ખૂબ મોજ કરશે એવું પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. ફરી એક વખત તમામે તમામ નવરાત્રિના તમામ ખેલૈયાઓને દિલથી હૃદયથી માતાજીને પ્રાર્થના કરું કે એમના જે ઉમંગ અને એમનો ઉત્સાહ છે એ એવું ને એવું રહે અને નવરાત્રિ ખૂબ સારી રીતે થાય. ખરેખર દિલથી હૃદયથી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.